ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવશું અથાણાનો મસાલો, જે આપણે મેથીઓ મસાલો કહીએ ને, આપણે 12 મહિના એને રાખી શકીએ એમ સ્ટોર કરીને. તો આજે આપણે એ મસાલો બનાવશું. અથાણાનો મેથીઓ મસાલો બનાવવા માટે આપણે આ મેથીના કુરિયા લીધા છે 1 કપ, જે આ રીતે આપણે કોઈ પણ આપણે દુકાને મળી જાય છે રાશનવાળાને ત્યાં. તો 1 કપ આપણે મેથીના કુરિયા લીધા છે અને 1/2 કપ આપણે રાઈના કુરિયા લીધા છે અને એનાથી 1/2 આપણે અથાણાના કુરિયા લીધા છે. આ ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો નાખો, નહીં તો આ 2 તો જોઈએ એમ. પણ આનાથી સુગંધ સરસ આવે છે ધાણાના કુરિયાથી, એટલે થોડાક આપણે નાખીએ એમ. હળદર લીધી છે આપણે 1/2 ચમચી મોટી, જે આ રીતની આપણે ચમચી આવે છે ને મોટી, એ લીધી છે આપણે. અને 1 ચમચી આપણે હિંગ લીધી છે અને આ 4 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે. 3 ચમચી આપણે મીઠું લીધું છે અને આ 1 વાટકી આપણે તેલ લીધું છે. આ તેલ આપણે સિંગ તેલ લીધું છે. પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. ને આપણે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આને મિક્સરમાં વાટી લેવું થોડુંક અધકચરું મેથીને. આ મેથીના કુરિયા છે એ થોડા જાડા હોય છે એટલે એને આપણે મિક્સરમાં નાખી દેવું. અને આ ધાણાના કુરિયા એ આપણે નાખી દેવું, એ થોડાક જાડા હોય છે એટલે. આ રાઈના આપણે નથી પીસતા, એ ચાલશે. આને આપણે પીસી લેવું, થોડું બહુ નહીં, 2-3 વાર જ ફેરવવાનું ખાલી. આ તેલ આપણું ગરમ થઈ ગયું છે, એકદમ સરસ ધુવાળા નીકળે એવું. થોડીક આપણે એમાં હિંગ નાખીને જોઈ લઈએ. આ રીતનું એકદમ ગરમ તેલ થઈ જાય એટલે હવે આપણે ગેસ બંધ કરી દેવું અને થોડું ઠંડુ થવા દેવું. તેલ આપણું થોડુંક ઠંડુ થાય ત્યાં સુધી આપણે આ બધું મિક્સ કરી લેવું. આ આપણે વાટી લીધું છે મિક્સરમાં મેથીના કુરિયા. આ રીતનું કરવાનું, એકદમ ઝીણું નહીં, આ રીતનું થોડું થોડું પીસાઈ જવું જોઈએ એમ. અને આપણે આ રીતનું કોઈ મોટું વાસણ હોય એમાં આપણે નાખી દેવું. આ રીતે આપણે ફેલાવી દેવાનું. હવે આપણે આ રાઈના કુરિયા છે એ પણ આમાં નાખી દેવું. એને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું, એકદમ બધાય આ રીતે મિક્સ કરી લેવાનું. વચ્ચે આપણે હિંગ નાખી દેવું. કે તેલ આપણે હિંગને ઉપર નાખવાનું છે. તેલને હજી થોડું ઠંડુ થવા દે હું. આપણે આપણે તેલમાં ધુવાળા ઓછા થઈ ગયા છે તો હવે આપણે એને આમાં નાખી દેવું. આ રીતે ઉપર તેલ નાખીને તરત આપણે ઢાંકી દેવું એટલે હિંગનો વઘાર એમાં ને મારીએ એમ. આ રીતે હવે આપણે આને મિક્સ કરી લેવું બધું. આ રીતે હવે આને આપણે એકદમ ઠંડુ થઈ જાય પછી જ આપણે બીજા મસાલા નાખશું આમાં, કેમકે નકર મરચું બળી જાય એટલે આને આપણે ઠંડુ થવા દઈશું. આ આપણો મસાલો ઠંડો થઈ ગયો છે મેથીનો. હવે આપણે એમાં આ બધા સૂકા મસાલા આપણે નાખી દઈશું. એમાં મીઠું નાખી દઈશું, ઘણા મીઠું શેકીને નાખે છે પણ અત્યારે મીઠામાં એટલો ભેજ નથી હોતો, જે આ મીઠું એકદમ કોરું જ આવે છે. જો ભેજવાળું મીઠું હોય તો આપણે એને શેકવું પડે, બાકી આને શેકવાની જરૂર નથી પડતી આપણે.
આ હળદર નાખી દે હું. આપણે આ લાલ મરચું નાખી દઉં. બરાબર એકદમ મિક્સ કરી લેવાનું આને. મીઠું આપણે ટેસ્ટ કરી લેવાનું, કેમકે મીઠું થોડું આગળ પડતું જોઈએ છે આમાં, એટલે જરૂર પડે તો નાખી દેવાનું એમ. આમાં આપણે થોડુંક ઓછું લાગે છે તો આ મીઠું આપણે બધું નાખી દેવું. અને આપણે આખું વરસ રાખી શકીએ. કોઈ પણ આપણે બનાવવું હોય, જેમ કે આપણે ખીચું બનાવીએ એમાં આ મસાલો ઉપરથી નાખીએ તો બહુ સારું લાગે ખાવામાં. આપણે પહેલાં ખીચું બનાવેલું જ છે, એમાં આપણે આ મસાલો ઉપર નાખીને ખાવાનું બહુ. બહાર આપણે ખીચું ખાઈએ તો એમાં આ મસાલો નાખે છે. જેમ કે આપણે ખાખરા કે એવું કાંઈ બનાવવું હોય તો એમાં પણ આપણે વાપરી શકીએ એમ. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને એક વાટકામ કાઢી લઈશું. તૈયાર છે આપણો અથાણાનો મેથીઓ મસાલો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો અથાણાનો મેથીઓ મસાલો.